મહેશ ભાણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી સભ્ય આમ આદમી પાર્ટી. અડાજણ વિસ્તારની અંદર સ્ટાર બજારની પાછળના ભાગ ઉપર જે આવાસ બનેલા છે અને ત્યાં જે રહીશો રહી રહ્યા છે, એ આવાસની અંદર અમને એક 7 વાગ્યાની આજુબાજુ એક જાણ મળી કે એક દુર્ઘટના બની છે અને જે અંદર બહેન રસોઈ કરતા હતા, બાળકો હતા, એમનો જીવ માંડમાંડ બચી ગયો છે. એ પરિસ્થિતિની અંદર અમે અહીંયા પહોંચ્યા છીએ ત્યારે ખરેખર ખૂબ દુઃખ લાગે છે. અને થોડા સમય અગાઉ જહાંગીરપુરાની અંદર પણ આવી ઘટના બની છે અને એના પહેલા પણ અમને 3-4 જગ્યાએ એવા મોટા મોટા પોપડાઓ બનવાની ઘટનાઓ બની છે. મેં થોડાક દિવસ પહેલા પણ આ બાબતે કમિશનરશ્રીને પત્ર લખીને જાણ કર્યું કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર જેટલા પણ આવાસો 8 વર્ષ જૂના છે, એટલે કે 2015 પહેલા આવાસો બન્યા છે, એ તમામ આવાસોનો સર્વે કરવામાં આવે. કેટલા આવાસો જર્જરિત કન્ડિશનમાં છે, કેટલા લોકો જીવના ઓથાર નીચે જીવી રહ્યા છે, એમને પાલિકા કોઈ પણ સંજોગોની અંદર આવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર ના કરી શકે, એટલા માટે આ તમામ બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવે અને જે પણ બિલ્ડિંગો જર્જરિત થઈ ગયા છે એ તમામને રિનોવેટ કરવામાં આવે, ત્યાં સુધી એમના માટેની અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે. ગઈકાલે જ અમારી સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની સાઇટ વિઝિટ હતી અને એ વિઝિટ દરમિયાન અમે અસંખ્ય જગ્યાઓ પર જે બિલ્ડિંગો જે 1 વર્ષ જેટલો સમયગાળો થયો છે અને ત્યાં એમાં તિરાડો પડી ગયો છે, આ બાબતે ધ્યાન દોર્યું છે. તકલીફ સૌથી મોટી એ છે કે તંત્ર અને જે સત્તા છે એ ભ્રષ્ટાચારના નશામાં ડૂબેલું છે અને એના કારણે આવા કોન્ટ્રાક્ટરોને છાવરી રહી છે. કમલમ સુધી એમનું કમિશન પહોંચી જાય પછી એને એક પરમિશન મળી ગયું હોય એટલું હલકી કક્ષાનું ગુણવત્તાનું કામ એ લોકો કરી રાખે તો પણ ચાલે છે. આની પાછળ સૌથી મોટું જો જવાબદાર હોય ને તો એની અંદર જે રેતી વપરાય છે, આ રેતી એકદમ લો ક્વોલિટીની વપરાય છે, જે અમે કાલે સ્થળ ઉપર જોઈ છે. એ તમામ બાબતે ચેરમેનશ્રીને પણ ધ્યાન દોર્યું કે આટલી બધી હલકી ગુણવત્તાની જો ક્વોલિટીઓ આમ ક્વોન્ટિટીની અંદર આવું કામ થશે તો એ ખરેખર લાંબો સમય ટકશે નહીં, એટલે આ બાબતે અમારી રજૂઆત ઓલરેડી કરી છે. પણ સત્તા એ નશાની અંદર ભ્રષ્ટાચારના નશામાં ડૂબેલી છે, આ બાબતે કોઈ ધ્યાન દોરતું નથી અને પ્રજાને એવી રીતે જીવના ઓથાર નીચે જીવવા માટે મજબૂર કરી દીધું. અચ્છા, હવે આમ આદમી પાર્ટી કઈ તરફ રહેશે લોકોની? અમે 100% આ બાબતે તમામ રહીશોને આવતીકાલે જ મેયરશ્રી પાસે આ તમામ રહીશોને સાથે લઈને અમને એક નિવેદન કરવાના છે કે આ બિલ્ડિંગની અંદર જરૂરિયાત મુજબ તમામ રિનોવેશન કરવામાં આવે અને ત્યાં સુધી એમના માટે એક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવે.